पिता ने खेती में मजूरी काम करता જોઈને પુત્રએ ઓટોમેટિક મગફળી ઉપાડવાનું મશીન બનાવ્યું। મજૂર ન મળવાના કારણે સીઝનમાં ખેડૂતોને મુશ્કેલી પડે છે, ખાસ કરીને મગફળીની સીઝનમાં। મારું નામ સંજયભાઈ ટીલવા છે। મારું નેટિવ મૂળ જૂનાગઢ ડિસ્ટ્રિક્ટનું જાપોદર ગામ છે। હાલ હું રાજકોટમાં છું। મેં બીકોમ સુધી અભ્યાસ કર્યો છે। સાહેબ, વાત કરું તો મારી આગળ બે ટાઈપ નવા ઇનોવેશનના મશીન છે। પહેલું મશીન છે મારું ગ્રાઉન્ડ ડિગર, જે મગફળી ઉપાડવાનું મશીન છે। જમીનમાંથી મગફળી ઉપાડી કકે અને એક લાઇન બનાવી આપે। આ મશીનની શરૂઆત અમે 2007થી બનાવવાની કરેલ હતી, હું ને મારા મોટા ભાઈ બંને સાથે। 2013માં મને રાષ્ટ્રપતિ એવોર્ડ આપ્યો અને મારે મશીનને પેટર્ન પ્રમાણિત કરી, ત્યાર પછી રાજકોટ આવી અને મશીન નામે પ્રોડક્શન કરીએ છીએ અને અત્યાર સુધીમાં અમારા 1000+ મશીન ચાલે છે અને ખેડૂતોનો ખૂબ જ સારો પ્રતિસાદ અને સારો સંતોષકારક રિપ્લાય મળેલો છે। તો આજે અમે ગ્રાઉન્ડ ડિગર બનાવીએ છીએ। ત્યારબાદ એના પછીનું અમારું નવું ઇનોવેશન, લાસ્ટ 3 વર્ષથી અમે મહેનત કરતા હતા ગ્રાઉન્ડ હાર્વેસ્ટર ઉપર, કે સાચી મહેનત ખેડૂતોને જે પડે છે એ એક થ્રેસરમાં હાર્વેસ્ટિંગ ટાઈમમાં પડે છે, કારણ કે મજૂરની ખૂબ જ મોટી સમસ્યા છે, મજૂર મળતા નથી। અને એક વાતાવરણના બધા અનુરૂપ થઈ અને વરસાદના બધા વાતાવરણ હોય ત્યારે ઝડપથી અમને કામ પૂરું કરવાનું હોય, એ હિસાબથી અમે બીજું એક હાર્વેસ્ટર બનાવેલું છે કે જે ફટાફટ મગફળીને નીચેથી કલેક્ટ કરી ઉપર મગફળી ભરાઈ જાય, પાછળ એમનો ફોડર ભરાઈ જાય, બધું સાથે એક સાથે થઈ જાય અને એક પણ મજૂર વગર ઓટોમેટિક ચાલે। તો બંને મશીનથી અમે ટોટલ મજૂરીનું સોલ્યુશન ખેડૂતો માટે કરેલું છે, જે એક ખેડૂતો માટે આશીર્વાદ સમાન મશીન બને છે। મગફળી ઉપાડવાનું મશીન બનાવનાર સંજય ટીલવાએ મશીન 2013માં બનાવ્યું અને તેમને રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મળ્યો છે। આ મશીનને ભારત સરકાર દ્વારા પેટન્ટ પણ મળેલ છે, જેમાં 9-12ની જાળી પણ મૂકવામાં આવે છે। આ મશીન મગફળી જમીનમાંથી ઉપાડે છે અને માટી અને મગફળી અલગ કરી દે છે। આમાં એવું છે કે મારા પપ્પા ખુદ આજ 84 યર્સ થયા છે, બરાબર રિટાયરમેન્ટમાં છે, તો પણ ખેતી પોતે જાતે કરે છે। અને મને યાદ છે કારણ કે હું નાનો હતો ત્યારથી અમારું ફેમિલી છે એ ખેડૂત પુત્ર જ છું, મારા પપ્પા પણ ખેડૂત ખેતી કરે છે। તો જે બધા અમે જોયા હે પ્રોબ્લેમ, કે ખેડૂતોને શું પ્રોબ્લેમ આવે છે, બરાબર એ જોઈને મોટિવેશન થઈને મેં એમાંથી શીખ લીધી છે કે આના માટે કંઈક સામાન્ય એવું થવું જોઈએ કે જે ખેડૂતોને એની આર્થિક વૃદ્ધિ મળે, પૈસા 2 પૈસા વધારે મળે અને એના માટે એમને આ મજૂરની સમસ્યા હતી ફટાફટ કામ વાળીએ। સાહેબ, ખુદ જ્યારે અમારી 6 વીઘાની મગફળી હતી ત્યારે એટલો બધો વરસાદ પડેલો કે મગફળી થ્રેસરમાં નીકળે એમ નહોતી, હાથથી બધી કાઢી હતી, છૂટી છૂટી કરીને હાથથી કાઢેલી હતી, બરાબર, અને એમની અંદર વીછી અને સાપને એટલું બધું નીકળતું, મારા પપ્પાને ઇવન વીછી કાઢેલા, મારા મમ્મીને કાઢેલા, બરાબર। ત્યારે અમે વિચાર્યું હતું કે ભાઈ આના માટે કંઈક સોલ્યુશન એવું થવું જોઈએ કે ઝડપથી થઈ શકે। તો એ પછી અમને એવો વિચાર આવ્યો તો કંઈક મગફળી માટેનું મશીન એવું બનાવ્યું। સ્ટાર્ટિંગ સ્ટેજમાં અમે બીજા બધા મશીન જોયા કે જેમ કે બટાકામાં ચાલે છે, બરાબર, એ ટાઈપથી અમે થોડું જોઈને પછી એવું વિચાર્યું કે આવું મશીન બનવું જોઈએ, ત્યારબાદ અમે બનાવવાની શરૂઆત કરી। હાલ 7-8 મોડેલ છે જે સાઈઝ અનુસાર તૈયાર થાય છે, જેમાં 9-12 સી જાળી પણ મૂકવામાં આવે છે। 2007માં શરૂઆત કરી ને તો 2008માં જે અમારું મશીન પહેલું બન્યું ને તો એ મશીન મારા પપ્પાએ ખુદે ચલાવવા મને નહોતું કીધું, બરાબર, કે નહીં આ મગફળી બગડે આમ થાય છે એમ થાય, ઘણા બધા પ્રશ્ન આવ્યા। ત્યારબાદ મને 2009-10માં જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની વાત કરી, એમનો ત્યાં ઝાલા સાહેબથી લઈને બધા સાહેબનો બહુ બધો સારો સપોર્ટ મળ્યો અને એમને મને 2-3 ફિલ્ડમાં ટ્રાય કરવા આપી, એમને સજેશન કર્યા કે આવા આવા ચેન્જીસ કરીને આ મશીન ચાલુ કરો, એટલે યુનિવર્સિટીના સહયોગથી, ત્યાં બધા સાયન્ટિસ્ટના બધા પ્રોફેસરના બધા સહયોગથી આ મશીનને મેં ફાઇનલ એક સ્વરૂપ વ્યવસ્થિત આપી દીધેલું છે અને આજે એમાં અમે 6-7 મોડલમાં કામ કરી રહ્યા છીએ અને એમાંય ઘણા બધા અલ્ટરનેટ ઓપ્શન પણ કરીને અમે મશીનને ડેવલપ કર્યું છે। તો એટલે ત્યારબાદ અમે યુનિવર્સિટીના બધાના સહયોગથી આ મશીનને આખું કમ્પ્લીટ કરી અને બજારમાં અમે આપ્યા, એટલા બધા મશીન અમારા ચાલે છે તો બધા કસ્ટમર ખુશ છે। મને ગ્રાઉન્ડ ડિગર જે મેં પહેલું બનાવ્યું ને એમાં મને 2013માં રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી એવોર્ડ આપેલો, પ્રણવ મુખર્જી એવોર્ડ આપ્યો એમાં જ્ઞાન સંસ્થા અને એનાયત સંસ્થાએ મને ખૂબ જ સારો સપોર્ટ કરેલો છે અને એનાયત સંસ્થા થકી જ આજે અમે કહ્યું તો
પ્રોફેસર અનિલ ગુપ્તા અને એનાયત સંસ્થાને એમની ટીમ બધી એમના ખૂબ બધા આશીર્વાદ મારી ઉપર છે અને આજે એમના થકી જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. બે ત્રણ લાઇનમાં રહેલી મગફળી એક જ લાઇનમાં આવી જાય અને મગફળી ક્લીન પણ થઈ જાય. એ વિચાર એટલે એવો સાહેબ કે ગ્રાઉન્ડ ડિગર તો કામ કરી આપે છે, ચલો મગફળીની એક લાઇન બનાવી આપે, પણ પાછળથી જે થ્રેસિંગનું કામ છે એમાં પાછી ફરીથી 20-25 લેબરની જરૂરિયાત છે, બરાબર. અને ખેતરની વચ્ચે એક મશીન રાખીને પૂરા ખેતરમાંથી બધે કલેક્ટ કરીને એમાં મગફળી નાખવામાં આવે તો પાછો પ્રોબ્લેમ તો ખેડૂતોને મજૂરોનો આવતો જ હોય, બરાબર. એટલે અમને એવું થયું કે અમે સોલ્યુશન એવા કરવા જઈએ કે ટોટલ સોલ્યુશન મગફળી માટેથી અમારા બે મશીનથી ટોટલ હાર્વેસ્ટિંગ સોલ્યુશન થઈ જાય. એટલા માટે પાછળથી એ વિચાર આવ્યો અને અમે મશીન બનાવ્યું. એ મશીન ડેવલપ કરવામાં છેલ્લા અમારા 3 વર્ષ જતા રહ્યા છે, બરાબર. આજે અમે કમ્પ્લીટલી મશીનને ઓકે કરીને બજારમાં આપેલા છે, તો 3 વર્ષે આજે અમારું મશીન કમ્પ્લીટલી સક્સેસ છે અને 4-5 ખેડૂતો આ વર્ષે અમે મશીન આપ્યા, બધા ચલાવી અને ખુશ છે. એમાં પડી તમારી ગ્રાઉન્ડ ડિગર ચાલ્યું ગયું કે પછી હજી આપણી ટ્રેડિશનલ મેથડ એવી છે કે જે પાથરા કરે છે, બરાબર. પાથરા કરે છે, નો ડાઉટ, પાથરા હજી છે, ફ્યુચરમાં પાથરાઈને આવે. ગ્રાઉન્ડ ડિગર ચાલી ગયું, એક રો બનાવી દીધી, એ રો ડાયરેક્ટલી એ મશીન કલેક્ટ કરી લેશે, ડ્રાય થઈ જાય, 5-6 દિવસમાં સુકાઈ જાય, પછી એ કલેક્ટ કરી લેશે. કલેક્ટ કર્યા પછી એમને ઉપર મગફળીનું સ્ટોરેજ આપ્યું છે, પાછળ ફોડરનું સ્ટોરેજ આપ્યું છે, બધું ઓટોમેટિકલી કામ કરે છે, બધામાં હાઇડ્રોલિક સિસ્ટમ લાગેલી છે, એટલે એમાં એક પણ લેબરની જરૂરિયાત નહીં. પણ અત્યારે રાજકોટના સાપર વેરાવળમાં અમારી પોતાની કંપની છે અને અમે અહીંયા પ્રોડક્શન કરીએ છીએ. સંજય ટિલવા ગાય આધારિત ઓર્ગેનિક ખેતીની સલાહ આપે છે અને તેઓ પોતે પણ ગાયો રાખે છે. સાહેબ, ગાય હું છેલ્લા 6 વર્ષથી રાખું છું, બરાબર. એક તો પેલા આપણી જે માન્યતા છે કે ગાયની જે આપણે સેવા કરીએ, એક સેવા જ થાય છે, ઘરનું દૂધ મળે છે. બીજા નંબરમાં હું ખેડૂતોને એવા મોટિવેટ કરું છું કે ભાઈ તમે જુઓ, ગાય આધારિત ખેતી કરો, ઓર્ગેનિક કરો, ગાય રાખવાથી ઘણો બધો તમને ખેડૂતને ફાયદો થાય છે. એવી રીતના મેં મારા ગ્રુપ સર્કલમાં જે મારા ફાર્મર છે કે જે મારી પાસેથી મશીન લઈ ગયા છે, એવા 4 ફાર્મર એવા છે કે જે મારી પાસેથી ગાય ને વાછડી પણ લઈ ગયા છે, બરાબર. ને આજ પોતે ગાય આધારિત ખેતી કરે, તો મને એ વાતનો ગર્વ છે કે હું ગાય રાખું છું ને સાથે ખેડૂતોને પણ એ વાત સમજાવું છું, તો ચાલે છે. બંને પરિવારો, મારા મમ્મી પપ્પા છે હજી આજને ગામડે છે, બરાબર. મારા પપ્પા ખેતીના ખૂબ જ શોખીન છે અને પોતે રિટાયર્ડ ટીચર છે, તો આજે ગામડે પોતે ખેતી કરે છે. અહીંયા ફેક્ટરીએ હું, મારા મોટા ભાઈ, મારો ભાણીઓ, અમે બધા અહીંયા ફેક્ટરીએ હેન્ડલ કરીએ છીએ. આજની તારીખે ખેતીથી અમે દૂર નથી, બહુ નજીક છીએ, બરાબર. અને આજની તારીખે લગભગ મારા જેટલા કસ્ટમર છે તો એ બધા મારાથી નજીક છે અને એમને ફાર્મ ઉપર હું કન્ટિન્યુ જાઉં છું, દર વર્ષમાં એક વખત ચક્કર મારું છું. આજ ખેતી પ્રત્યે મને લગાવ છે. સાહેબ, હજી 2 મશીન એવા નવા ડેવલપિંગના મારા છે, બરાબર. એક તો મગફળી રિલેટેડ જ છે કે જે ખેડૂતોને પ્રોબ્લેમ થાય છે ને પ્રોબ્લેમના સોર્ટ આઉટ હું મશીનથી એમને બધા કરી આપું છું. હજી 2 મશીન મારા નવા, બીજા ઇનોવેશન છે કે જે માર્કેટમાં ક્યાંય નથી, બિલકુલ નવા હશે તે પણ માર્કેટમાં હજી 2 મશીન આવે. અમારા ગ્રાઉન્ડ ડિગર લગભગ વિદેશમાં 8-10 કન્ટ્રીમાં ચાલે છે અને અમે મોકલીએ છીએ, અને ઓલ ઓવર ઇન્ડિયામાં તો અમારા ગ્રાઉન્ડ ડિગર ચાલે જ છે. હાર્વેસ્ટરની વાત કરીએ તો હાર્વેસ્ટરની જે શરૂઆત છે તો પણ 2 મશીન અમારા સાઉથ સ્ટેટમાં ચાલે છે, બરાબર. અને હવે ધીમે ધીમે ડેવલપ કરશું. ગ્રાઉન્ડ ડિગરમાં લગભગ ઓલમોસ્ટ અમારા 100 મશીનની આસપાસ તો આઉટ ઓફ કન્ટ્રીમાં ચાલે છે. સંજયભાઈએ 2 મશીન બનાવ્યા છે, એક મગફળી ઉપાડે છે અને બીજું ઓટોમેટિક થ્રેસર છે. થ્રેસર ટ્રેક્ટર સાથે જોડાય છે અને મગફળી એક બોક્સમાં કાઢી આપે છે, જ્યારે પાલો એક બાજુ નીકળી જાય છે. વિદેશમાં અમારું મ્યાનમારમાં છે, સુદાનમાં છે, ગામ્બિયા છે, સેનેગલ છે, ઇજિપ્તમાં છે, આવા 4-5 કન્ટ્રીમાં અમારા મશીન ચાલે છે. અને હું પોતે ગામ્બિયા અને મ્યાનમારમાં જઈ ફિલ્ડ ડેમોન્સ્ટ્રેશન કરી અને એમને ઓકે કરીને ત્યાંના ડીલર થ્રુ કમ્પ્લીટલી અમે ત્યાંનું માર્કેટ કવર કર્યું છે, ત્યાં અમારું મશીન રેગ્યુલર જાય છે. સાહેબ, વસ્તુ એવી છે કે જ્યાં સુધી ફાર્મિંગમાં ટેકનોલોજી નહીં અપનાવીએ ને ત્યાં સુધી ખેડૂતોની ઇન્કમ છે એ ડબલ નથી થવાની, બરાબર. આજે આટલી બધી મોંઘવારીમાં ખેડૂતની ઇન્કમ જે ઘટે છે, બરાબર, એની સામે ખેડૂતોને મજૂરીનો ખર્ચ ખૂબ જ લાગે છે, બરાબર. તો સૌથી મોટો વિકટ આપણો એ છે કે લેબર મળતા નથી, દિવસે દિવસે લેબર નથી મળતા, તો એમના માટે ફરજિયાત એમને ટેકનોલોજી અપનાવવી પડશે. ટેકનોલોજી અપનાવવાથી એમની ખેતી સરળ થશે અને ઝડપી થશે અને એમની ઇન્કમ વધશે. એટલે તમે ખેડૂતને સંદેશો આપશો, કયો સંદેશો આપશો? હું એ જ સંદેશો આપું છું કે ધીમે ધીમે તમે ટેકનોલોજી ઉપર જાઓ અને હરેક, એવું નથી કહેતો કે મારા જ મશીન, બરાબર, કોઈ પણ મશીનરીમાં ટેકનોલોજી અપનાવશો એટલે તમને 100% સફળતા મળશે અને ટેકનોલોજીથી જ ખેતી થશે. કારણ કે હવે મજૂરી ખર્ચ આપણો બહુ વધે છે અને મજૂરીથી એટલી ખેતી નહીં થાય.